નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 માં સૌની આસપાસ કે જે પાઠનું નામ છે સાપ અને મદારી, સાપ અને મદારી વિશે આજે આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે સાપને તો જોયા જ હશે, જુદા જુદા પ્રકારના સાપ હોય છે. કેટલાક સાપ ઝેરી હોય છે તો કેટલાક સાપ બિનઝેરી હોય છે. અને મદારીને પણ તમે જોયા હશે કે મદારી લોકો છે એ સાપને પકડી તેના ઝેરી બે દાંત કાઢી અને એના ઝેરી નળી બંધ કરી દે છે અને એક વાંસના ટોપલામાં સાપને રાખે છે અને જુદી જુદી જગ્યાએ ગલીઓમાં કે જુદા જુદા એરિયામાં જઈ અને સાપનો ખેલ બતાવે છે. તમે જોયા જ હશે કે જુદા જુદા મદારીઓ છે સાપનો ખેલ બતાવે, વાંદરાનો ખેલ બતાવે. તો તમને એમ થશે કે આ કેવી રીતે થતું હશે? તો કે પહેલાં જંગલી પ્રાણીઓને પકડી અને તેને જુદી જુદી તાલીમ આપવામાં આવે છે અને તાલીમ આપી અને એવા જુદા જુદા ખેલ બતાવવામાં આવે છે. તો મદારી લોકો છે એ સાપને પકડી અને વાંસની ટોપલીમાં નાખે છે અને શું બતાવે છે? જુદા જુદા ખેલ બતાવે છે અને ખેલ જોનાર છે એ ખેલ સમાપ્ત થઈ જાય પછી પોતાની શક્તિ પ્રમાણે કોક પૈસા આપે છે તો કોક અનાજ આપે છે. તેવી રીતે મદારી લોકોનું શું છે જીવન ગુજરાન ચાલી રહે છે. પરંતુ આજના સમયમાં શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે સરકાર દ્વારા શું છે જંગલી પ્રાણીઓને પકડવાનો પ્રતિબંધ મૂકી દીધો છે. કાયદા દ્વારા શું મૂકવામાં આવ્યો છે? પ્રતિબંધ. તેથી કરીને મદારી લોકોનું જીવન ચલાવવું મુશ્કેલ થઈ પડ્યું છે. તો જોઈએ આપણે સાપ, જુદા જુદા સાપ વિશે માહિતી મેળવીએ અને મદારીઓનું જીવન કેવું હોય છે તેના વિશે આજે આપણે અભ્યાસ કરીએ. તો સૌ પ્રથમ છે તો કે આર્યનાથનો પરિચય. આર્યનાથ કોણ છે? તો કે આર્યનાથ છે એ મદારીઓના પરિવારનો એક સભ્ય છે. કેનો સભ્ય છે? મદારીઓના વ્યવસાય સાથે જોડાયેલા પરિવાર છે એનો એક સભ્ય છે. અને આર્યનાથના દાદાનું નામ છે રોશનનાથજી. આર્યનાથના દાદાનું નામ શું છે? રોશનનાથજી. આર્યનાથના દાદા, પરદાદા બધા લોકો છે એ મદારીનો શું કરતા હતા? વ્યવસાય કરતા હતા, સાપને પકડવાનો વ્યવસાય કરતા હતા. જો કોઈ ગામમાં કોઈને સાપ કરડ્યો હોય તો આર્યનાથના દાદાને યાદ કરવામાં આવતા. આર્યનાથના દાદા વ્યક્તિને જો કોઈને સાપ કરડ્યો હોય તો પહેલા સાપનો ડંખ જોઈને તે અનુમાન કરી શકતા કે આ સાપ ઝેરી છે કે બિનઝેરી છે. સાપનો ડંખ જોઈ અને તેને અનુસંધાન ઔષધિ લઈ અને તેનો ઉપચાર કરતા. આર્યનાથ એમ કહે છે કે મને જે કાર્ય આવડે છે ને એ તમને નથી આવડતું. તો આર્યનાથને કયું કાર્ય આવડે છે? તો કે આર્યનાથ બીજ વગાડે છે. બીજ વગાડવાની કલા છે એ આર્યનાથને વંશ પરંપરાગતથી મળી છે. આર્યનાથ બીજ વગાડે છે એ આર્યનાથ એમ કહે છે કે હું જેવું બીજ વગાડું છું તેવું શાયદ કોઈ પણ બીજ વગાડી શકે છે. તમને એમ થશે કે બીજ એટલે શું? તો કે બીજ એટલે કે ઉપરથી મોઢા. તમે જોઈ જશો કે સાપ આમ બીજ વગાડતું હોય છે એ એક સંગીતનું વાદ્ય છે કે તેને વગાડીને સાપને શું છે નચાવી શકાય છે. તો તમને એમ થાય કે સાપને તો કાન હોતા જ નથી તો નાચે કેમ? તો કે સાપને કાન હોતા નથી, તે સાંભળી શકતા નથી. તેથી જે મદારી બીજ વગાડે છે તેના હલનચલનના કંપનને અનુભવી અને સાપ દોડે છે. અરે આર્યનાથ એમ કહે છે કે બીજ વગાડવાની આ કલા છે એ મને કુટુંબના સભ્યો પાસેથી હું શીખો છું. એના પછી એમ કહે છે મદારીઓના સમૂહ હોય છે ને અલગ અલગ સમૂહ હોય છે. અલગ અલગ સમૂહ હોય છે તો આર્યનાથનો જે મદારીઓનો સમૂહ છે ને એને શું કહેવામાં આવે છે? કાલબેલિયા જાતિનો સમૂહ છે. કયો સમૂહ છે? કાલબેલિયા જાતિનો સમૂહ છે. અને આર્યનાથનું કુટુંબ ને શું કહેવામાં આવે છે? તો કે કાલબેલિયા તરીકે ઓળખવામાં આવે છે. કાલબેલિયા લોકો છે ને સાપને કદી મારતા નથી. શું નથી કરતા? આપણે સામાન્ય રીતે શું છે તો કે સાપને જોઈ અને શું છે કે સાપ પકડવાને બોલાય આવે. અમુક લોકો છે એ સાપને શું છે તરત જ મારી નાખે છે અને અમુક લોકો છે એ સાપને મારતા નથી. કારણ કે શું એ ભગવાન કે દેવ તરીકે પૂજે છે. અહીં પણ કાલબેલિયા જાતિ છે, કાલબેલિયા જાતિ એ સાપ લોકોને મારતા નથી પરંતુ તેને પૂજનીય ગણે છે. સાપ છે એ એના માટે ખજાનારૂપ છે તેથી તેઓ સાપને પણ મારતા નથી અને તેઓ પેઢી દર પેઢી શું છે એ સાપ સોંપે છે. અને કાલબેલિયા જાતિમાં શું છે તો કે દીકરીના લગ્ન થાય તો લગ્નમાં પણ શું આપવામાં આવે છે? ભેટ રૂપે સાપ આપવામાં આવે છે. નવી લાઈફ ને તમને કંઈક કાલબેલિયા જાતિનું જાણીને હા તો દીકરીના જ્યારે લગ્ન થાય ત્યારે પણ શું છે તો એ સાપ ભેટ આપવામાં આવે છે. અને કાલબેલિયા જાતિનું નૃત્ય
નૃત્યો છે ને મોટે ભાગે રાજસ્થાનમાં જોવા મળે છે. આપણે જોઈએ તો ગુજરાતમાં શું જાણીતા છે તો કે રાસ ગરબા, તે જ રીતે રાજસ્થાનમાં શું છે ઘૂમર પ્રખ્યાત છે. પણ તો અહીં કાલબેલિયા જાતિ છે ને એ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે તો કે રાજસ્થાનમાં જોવા મળે છે. અને તેનું પરંપરાગત નૃત્ય છે કાલબેલિયા નૃત્ય. કયું નૃત્ય છે તો કે કાલબેલિયા નૃત્ય. અને તેનું આ નૃત્ય છે એ સંસ્કૃતિનું અભિન્ન અંગ માનવામાં આવે છે. જુદા જુદા પ્રકારના આનંદ અને ઉત્સવના તહેવાર હોય તો સ્ત્રી અને પુરુષો આ કાલબેલિયા નૃત્ય કરે છે. મોટે ભાગે સ્ત્રીઓ જ આ કાલબેલિયા નૃત્ય કરે છે, પુરુષો તો સંગીતના વાદ્યો વગાડે છે. અને મોટે ભાગે સ્ત્રીઓ આ નૃત્ય કરતી વખતે શું વસ્ત્ર ધારણ કરે છે તો કે કાળા રંગનો ઘેરદાર ઘાઘરો પહેરે છે અને તેના પર કાચના આભલા શણગારેલા હોય છે. શું શણગારેલા હોય છે? કાચના આભલા શણગારેલા હોય છે. અને ઓઢણી પણ એવી જ રીતે શણગારેલી હોય છે. યુનેસ્કોએ કાલબેલિયા નૃત્યને અમૃત સંસ્કૃતિ વિરાસતની પ્રતિનિધિ સૂચિતમાં સામેલ કર્યું છે. હવે જોઈએ છે તો કે નાગગુંફણની કલા. કઈ કલા? તો કે નાગગુંફણની કલા. નાગગુંફણની કલામાં સર્પના વિવિધ પ્રકારના દિવાલ પર શણગારવામાં આવે છે. દિવાલમાં શું છે? જુદા જુદા નાગના ચિત્ર કરી અને દિવાલને શણગારવામાં આવે છે. દાખલા તરીકે આપણે ત્યાં ફૂલ કે કોઈ પણ પ્રકારની ડિઝાઇન કરીને દિવાલને શણગારે છે. તો કાલબેલિયા લોકો છે તે દિવાલ ઉપર, પછી કોઈ પણ પ્રકારના કપડા ઉપર, તે ચાંદલો કે ઓછળ ઉપર એ લોકો શું કરે છે તો કે સાપના જુદા જુદા વિવિધ પ્રકારના આકાર અને ડિઝાઇન બનાવે છે. અને ભરત ગૂંથણમાં પણ સાપની ભાત જોવા મળે છે. અને આવા પ્રકારની ભાત છે એ મુખ્યત્વે સૌરાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ભારતમાં જોવા મળે છે. આર્યનાથના દાદા. આર્યનાથના દાદાનું નામ શું છે? રોશનનાથજી. શું નામ છે? રોશનનાથજી. એ વંશ પરંપરાગત રીતે અને ભાષાગત રીતે મધારીનો વ્યવસાય કરે છે. કેનો વ્યવસાય કરે છે? મધારીનો વ્યવસાય કરે છે. અને સાપને જ પોતાના જીવનનું એક અભિન્ન અંગ માને છે. અને સાપને આપણે જોયું કે સાપને કેમાં રાખે છે તો કે વાંસની ટોપલીમાં રાખે છે અને ખેલ બતાવવા માટે તેનો ઉપયોગ કરે છે. ને એક અલગ ડબ્બામાં 20 પ્રતિરોધક દવા પણ રાખવામાં આવે છે. જો કોઈ પણ પ્રકાર મનુષ્યને સાપ કર્યો હોય, કરડ હોય, તો શું છે રોશનનાથજી એ ડંખ જોઈ અને એ સાપ અને આ સાપના ઝેરની શું છે ઔષધિ તરીકે દવા આપે છે. પછી છે ભૂતકાળના લોકો. ભૂતકાળના લોકોમાં શું છે? મદારીના લોકો એ ભૂતકાળમાં શું છે આ ખૂબ જ પ્રખ્યાત હતો મદારીનો ખેલ. ત્યારે તો કોઈ પણ પ્રકારના હોસ્પિટલ કે ડૉક્ટર હતા નહીં. તો જો કોઈને સાપ કરડે તો શું કેને બોલાવવામાં આવતા હતા? કે મદારીને બોલાવવામાં આવતા હતા. અને મદારીઓ જંગલમાંથી વનસ્પતિ જુદી જુદી ઔષધિઓ વનસ્પતિ થઈ અને એનો ઇલાજ કરવામાં આવતો. તેના બદલામાં લોકો તેને થોડા પૈસા અને અનાજ આપતા તો તેઓનું શું છે જીવન ગુજરાન ચાલી રહેતું હતું. પરંતુ હવે સરકારે છે એ આવા જંગલી પ્રાણીઓને કાયદા દ્વારા શું છે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કાયદા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો મદારીઓ લોકોનો જે વ્યવસાય છે એ હવે વ્યવસાય શું છે કે માં મુશ્કેલીમાં પડ્યો છે અને જીવન ગુજરાન ચલાવવું પણ ખૂબ જ મુશ્કેલ છે. મોટે ભાગે લોકો છે ને સાપથી ડરતા હોય છે. આપણે પણ ડર લાગીએ સાપને જોઈ એટલે થશે કે આપણે એક પ્રકારનો ડર અનુભવીએ કે સાપ જો આપણે કરશે તો આપણું મૃત્યુ થઈ જશે. એવી જ રીતે ઘણા લોકો સાપથી ડરતા હોય છે. પણ ખેડૂતો માટે તો એ સાપ છે એ મિત્ર છે. તમને એમ થશે કે ખેડૂતો માટે સાપ કઈ રીતે મિત્ર? સાપ તો બધાને પડે પણ જોઈએ સાપ છે ને ખેડૂતનો મિત્ર છે. ખેડૂત મુખ્યત્વે ખેતરમાં શું છે પાક ઉગાડે અને એ પાકને નુકસાન કરે છે ઉંદર. અને સાપનો ખોરાક મુખ્યત્વે શું છે? ઉંદર. એટલે પાકને નુકસાન કરતા ઉંદરોને સાપ છે એ પોતાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, ઉંદરોનો નાશ કરે છે સાપ. અને તેથી સાપ છે એ ખેડૂતોનો મિત્ર છે અને સાપ ઉંદરોને ખાઈ જાય જેથી કરીને ખેડૂતોનો પાક બચી જાય છે. તેથી સાપને ખેડૂતોનો મિત્ર કહેવામાં આવે છે. મદારી લોકો છે ને ઝેરી સાપ બિનઝેરી સાપને પણ પારખી શકે છે. મદારી લોકો શું કરે છે? સાપની પૂંછડી પકડી અને તેના બે આગળના ઝેરી દાંત હોય તે ઝેરી દાંત કાઢી દે છે અને ઝેરની જે નળી હોય છે ને એ બંધ કરવાની કલા તેઓમાં હોય છે. એટલે ઝેરની નળી તેઓ બંધ કરી દે છે અને કુટુંબના સભ્યને આ તમામ પ્રકારને આ કલા આવરેલી હોય છે. મદારી લોકો છે ને બીન વગાડીને સાપને નચાવે.
સોચે બિન વગાડીને સાપને ન ચાવે પરંતુ સાપને કાન બુદ્ધા નથી તેઓ સાંભળી શકતા નથી માત્ર ખાલી બિનનું જે આમ હલનચલન થાય બિન વગાડે આમ ત્યારે બિનનું જે હલનચલન થાય એ હલનચલનના કંપનને અનુભવે અને સાપ નાચે છે તો એ મેં વિદ્યાર્થી મિત્રો તમે જાણ્યું ને કે સાપને કાન બુદ્ધા નથી તેથી બિન વગાડવાથી તે નાચતા નથી પછી જે વાઘ સિંહ વાનર સાપ જેવા જંગલી પ્રાણીઓ નું સંરક્ષણ અને જતન માટે સરકારે કાયદા દ્વારા પ્રાણીઓને પકડવા અને પ્રાણીઓને રાખવા પર પ્રતિબંધ મૂક્યો છે એટલે મનાઈ કરવામાં આવે છે પહેલાના સમયમાં સરઘસમાં શું છે વાઘ અને સિંહ હાથી ઘોડા વાંદરાઓ ભાલુ વગેરેને જે રીતે તાલીમ આપી અને સરઘસમાં તેનો ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ તેનો ઉપયોગ કરવા માટે એને અમુક સમય માટે શું છે પાંજરામાં પૂરવામાં આવતા હતા તો પાંજરામાં કોઈ પણ પ્રકારના પ્રાણીઓને બંધનની લાગણી અનુભવતી હતી બંધનની લાગણી અનુભવે એ કોઈ પણ પ્રકારને કોઈ પણ મનુષ્ય હોય કે પશુ એને બંધનની લાગણી કોઈને ગમતી નથી તેથી તમે જોયું વિદ્યાર્થી મિત્રો કે હમણાં લોક આપણે લોકડાઉન જેવો સમય હતો આપણે તમામ પ્રકારના મનુષ્ય ઘરમાં ઘુરાઈ રહ્યા તમને ગમતું હતું નહોતું ગમતું નહીં તો તેવી જ રીતે પ્રાણીઓને પણ શું કેવી રીતે પાંજરામાં ઘુરાઈ રહેવું ગમે બધાને મુક્તપણે પક્ષીઓને મુક્તપણે આકાશમાં ઉડવું ગમે છે એને પણ પાંજરામાં રહેવું ગમતું નથી પશુઓને પણ શું છે પાંજરામાં પૂરું ગમતું નથી એને મુક્તપણે જમીનમાં પોતાના જે અનુસંધાન વાતાવરણમાં એને ફરવાનું ગમે છે એટલે તેથી સરકારે તેને પ્રાણી અને પશુ પંખીઓને પકડવાનો શું છે કાયદા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે હવે તમે વિદ્યાર્થી મિત્રો સરઘસના મદાનીના કેટલાક વિવિધ ખેલ જોયા હશે અથવા તો ખેલ જોયા હતા ટીવીમાં જોયા હશે ચલચિત્રમાં જોયા હશે પ્રાણીઓના જુદા જુદા શું છે તમે ખેલ જોયા હશે અને એ તમને થશે કે આ ખેલ કેવી રીતે વાનર છે હાથી છે સાપ છે કેવી રીતે જુદી જુદી એના માલિકનું માને છે તો વિદ્યાર્થી મિત્રો એ પ્રાણીઓને સૌપ્રથમ પહેલાં તાલીમ આપવામાં આવે છે તાલીમ દ્વારા તેઓ શું છે એ જુદા જુદા પ્રકારના ખેલ બતાવે છે હવે કોઈ પણ પ્રકારના આપણે જોયું કે પશુ પંખીઓને બંધનમાં રહેવું ગમતું નથી મુક્તપણે ગગનમાં અને જમીનમાં એને શું છે ફરવું ગમે છે હવે કેટલાક જોઈએ આપણે પકડવાની સરકારે મનાઈ કરી હતી પછી છે કે વિવિધ પ્રકારના વાદ્ય છે વાદ્ય હોય વિવિધ પ્રકારના તો કે સંગીતના બે વાદ્ય દર્શાવ્યા છે કંઠ્ય અને વાદ્ય કંઠ્ય એટલે કે આપણે કંઠમાંથી અહીંયા ગાઈ શકીએ એને કંઠ્ય કહેવાય અને વાદ્ય એટલે કે હાથ કે મોં પડે આપણે ફૂંકો મારી અને વગાડી શકીએ તેને કહેવાય કંઠ્ય અને વાદ્ય અહીં વિદ્યાર્થી મિત્રો કેટલાક તમને સંગીતના વાદ્યોનું ચિત્ર હું તમને બતાવું છું તેના તમને અહીંયા નામ આપેલા છે તો જો વિદ્યાર્થી મિત્રો પેલું છે બિનનું ચિત્ર કેનું ચિત્ર છે બિન પછી છે વાંસળી પછી છે એકતાલ એકતાલનું ચિત્ર છે પછી છે તુંબા તુંબા પછી આ છે માઉન્ટ ઓર્ગન જેને મો દ્વારા હવા નાખીને તેને વગાડવામાં આવે છે પછી છે નાગફણી તેનું ચિત્ર જો આમ નાગના આકાર જેવું છે ને આગળ ફેણ જેવું છે એને નાગફણી કહેવામાં આવે છે પછી છે રણશિંગુ રણમાં જ્યારે યુદ્ધ ચાલુ થાય કે સમાપ્ત થાય ત્યારે આ રણશિંગુ વગાડવામાં આવે છે પછી છે શરણાઈ પછીનું કયું ચિત્ર છે તો કે બેગ પાઇપ જો અહીંયા પાઇપ જે રચના છે ત્યાં મો દ્વારા હવા નાખીને વગાડવામાં આવે છે પછી છે બ્યુગન અહીંયા એક પ્રકારનું વાળેલું હોય છે એટલે કહેવાય છે બ્યુગન પછી છે રાવણ હતો કેનું ચિત્ર છે રાવણ હતો ને પછી છે તબલા તબલા તો બધે તમે જોયા જ હશે અહીંયા જુદા જુદા પ્રકારના સંગીતના સાધ્યો છે તો કેટલાક સાધ્યો મો દ્વારા વગાડવામાં આવે છે મોંમાંથી હવા ફૂંકીને વગાડવામાં આવે છે તો કેટલાક વાદ્યો એ હાથ દ્વારા વગાડવામાં આવે છે પછીનો મુદ્દો છે તે વિવિધ પ્રકારના ખેલ અને તમાશામાં કેનો ઉપયોગ થાય છે પ્રાણીનો ઉપયોગ થાય છે જુદા જુદા પ્રકારના ખીલો હોય છે એમાં પ્રાણીનો ઉપયોગ થાય છે પછી જોઈએ કે પાંજરામાં બંધનનો અનુભવ આપણે જોયું કે કોઈ પણ પ્રકારના પ્રાણીઓને પાંજરામાં બંધનનો અનુભવ એ ગમતો નથી પછી જે ઝેરી અને બિનઝેરી સાપ વિદ્યાર્થી મિત્રો બધા સાપ છે ને એ ઝેરી હોતા નથી કેટલાક બિનઝેરી સાપ પણ હોય છે તમે એમ થાય છે કે સાપ ઝેરી ન હોય હા કેટલાક સાપ ઝેરી હોતા નથી પરંતુ કેટલાક સાપ છે એ ખૂબ જ ઝેરી હોય છે માત્ર ખાલી એના એક ડંખ માત્રથી એક જરાક સેકન્ડમાં પણ શું છે મનુષ્યનું મૃત્યુ થઈ જાય છે તો સૌથી વધારે કયા કયા ઝેરી સાપ હોય છે તો કે પ્રવાળ કાળોત્રો ફુરસા કોબરા જેવા સાપ છે એ ઝેરી સાપ છે તો વિદ્યાર્થી મિત્રો ઝેરી સાપ છે એ આપણે સાપને હેરાન કરીને તો જ સાપ આપણે હેરાન કરીએ
જો આપણે સાપને હેરાન ન કરીએ તો સાપ પણ આપણે હેરાન કરતો નથી. મોટે ભાગના માણસો ખાસ કરીને બાળકો છે ને એ સાપથી ડરતા હોય છે. એ આ ડર છે ને એ બધાનો ખોટો ડર છે. હકીકતમાં સાપ અમુક સાપ છે અથવા તો બધા સાપ છે એ ઝેરી હોતા નથી. જ્યાં સુધી આપણે તેને હેરાન ન કરીએ ને ત્યાં સુધી તે આપણને હેરાન કરતા નથી. અને સાપના ઝેરમાંથી દવા પણ બનાવવામાં આવે છે. શું બનાવવામાં આવે છે? સાપના ઝેરમાંથી દવા પણ બનાવવામાં આવે છે. હવે છે આપણે પાલતુ પ્રાણીઓ. પાલતુ પ્રાણીનો પણ આપણે જુદી જુદી રીતે ઉપયોગ કરીએ છીએ. કઈ રીતે ઉપયોગ કરીએ છીએ? તો કે વિવિધ પ્રાણીઓ સાથે માનવનો સંબંધ જૂનો છે. જૂના સમયમાં યુદ્ધ માટે હાથીઓને ગૃહનો ઉપયોગ થતો હતો. પછી જેવા અને અત્યારે છે ને કે ચોકી કે પહેરવા માટે કૂતરાનો ઉપયોગ થાય છે. દૂધ જેવી પેદાશો મેળવવા માટે આપણે ગાય, બકરી, ભેંસ વગેરે જેવા પાલતુ પ્રાણીનો ઉપયોગ કરવામાં આવે છે. તેવી જ રીતે આપણે જોયું કે સાપનો ડર અને હકીકત. સાપનો ડર છે ને ખોટો હોય છે. કે સાપને આપણે હેરાન કરીએ તો જ આપણે સાપ હેરાન કરીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, સાપ વિશે આટલી બધી આપણે માહિતી મેળવી. પૌરાણિક કથામાં પણ છે ને સાપનો ઉલ્લેખ થયો છે. તમે થયો છે કયા સાપનો તમે જાણતા હશે? હા, ભગવાન વિષ્ણુ છે એ કયા સાપ પર શયન કરે છે? તો કે શેષનાગ ઉપર. શેષનાગ ઉપર શયન કરે છે. અને તમે શ્રી કૃષ્ણ જોયું હશે ટેલિવિઝનમાં આવે છે કે શ્રી કૃષ્ણએ બાળપણમાં કાલિય નાગનું દમન કરેલું એક કથા પણ આપણે જોવા મળી છે. પછી મહાભારતના યુદ્ધ પછી અર્જુનના પૌત્ર પણ અર્જુનના પુત્ર અભિમન્યુના પુત્ર પરીક્ષિત તથા તક્ષક નાગની પણ પૌરાણિક કથામાં તેનો આ કથા ખૂબ જ પ્રચલિત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નાગ વિશે જોયું, મદારીનું જીવન કેવું હોય છે તેના વિશે જોયું, જુદા જુદા સંગીતના વાદ્ય વિશે આપણે માહિતી મેળવી. તો તમને મજા જ આવી હશે કે આર્યનાથનો પરિચય મેળવ્યો. કે આર્યનાથ કોણ છે? તો કે મદારીના વિષય સાથે જોડાયેલો છે. પછી કાલબેલિયા એક સાપના જુદા જુદા છે ને જ્ઞાતિઓના સમૂહ હોય છે. કાલબેલિયા નૃત્ય વિશે માહિતી મેળવી. નાગમુંડનની કલા, આર્યનાથના દાદા રોશનનાથજી વિશે આપણે પરિચય મેળવ્યો. કે એ રોશનનાથજી શું કરતા હતા વિશે? કે સાપને પકડીને જુદા જુદા ખેલ બતાવતા હતા. સાપ એ ખેડૂતનો મિત્ર છે અને સાપને બીન વગાડી અને સાપ શું છે? નાચે છે અથવા તો ડોલે છે. જંગલી પ્રાણીઓને પકડવાનો સરકારે શું મૂક્યો છે? પ્રતિબંધ મૂક્યો છે. જુદા જુદા આપણે સંગીતના વાદ્યો જોયા. પછી ખેલ અને તમાશા દ્વારા પ્રાણીને શું કરવામાં આવતો હતો? પ્રાચીન સમયમાં ઉપયોગ કરવામાં આવતો હતો. પણ સરકારના કાયદા દ્વારા હવે આ તેના પર શું છે? પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પાંજરાને બંધન અનુભવ બંધન અવસ્થાનો અનુભવ થતો હતો પશુ પ્રાણીને અને ઝેરી અને બિનઝેરી સાપ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમામ પ્રકારના મુદ્દા આવી લીધા છે. તો અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે. એના પછીના પ્રશ્નો જવાબ છે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું.